पंकज नागर। पंकज नागर जी मेरे दोस्त हैं, मुझे खुशी है कि GTPL पर वो ज्योतिष विज्ञान के 501 शो पूर्ण कर रहे हैं। दर्शकों ना अमूल्य प्रतिसाद बच्चे, जटिल प्रश्नों ना सरल जवाब, इटले ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, नावस्मी शुभारंभ साथ अपने शुभकामनाओं साथ अपने स्वागत से कार्यक्रम ज्योतिष विज्ञान में हमारे साथ स्टूडियो में ज्योतिष गुरु डॉक्टर पंकज नागर सर, आप लोग खूब खूब स्वागत करते हैं। अशोक भाई तमने नमस्कार, मारा वाला दर्शक मित्रों ने नमस्कार। समत 2079 ना ज नहीं परंतु जारे जारे तमे आ शो जुओ त्यारे मारा माटे तमे साक्षात प्रभु समान छो। अने मारा नमस्ते नमस्कार रिगार्ड्स तमारा माटे हर हमेश होय, एमां लेश मात्र शंका करवी नहीं। संवत 2079 नो आ तृतीय भाग राशि भविष्य साथे आपणे शुरुआत करीशुं। अगाउना एपिसोड नी अंदर अमे सघन तलस्पर्शी माहिती राजकारण शेयर बजार धर्म कुदरती तोफानो एवी अवनवी वातो तमारी समक्ष अमे अमारा ज्ञान नी ऊंचाईए थी तमारा चरणों मां ने तमारा शरण मां अमे मुकेली छे। हवे आ समत 2079 ना तृतीय अध्याय घंटली वगाड़ी अने एनो प्रारंभ करिए अने ए घंटलीनो मीठो मधुरो रणकार तमारा हृदय मन अने कान सुधी पहोंचे एना माटे आपणे अशोक भाई एक मुद्दो लईने आवशे अने मुद्दा थी आपणे तमारी समक्ष मीठी मधुरी घंटली वगाड़वानी शुरुआत करीशुं। बिलकुल पंकजभाई, नूतन वर्ष साथे जे नवा वर्षना નવા દિવસો થી કહેવાય છે દસો મિત્રની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જયારે એનું ધાર્મિક એક પાંચ દિવસનું મહત્વ હોય છે એની સાથે જ્યોતિષિક મહત્વ એથી પણ વધુ હોય છે અને આ કાર્યક્રમમાં આપણે એ જ પ્રયત્ન કરતા હોય છે। નવા વર્ષની ઘણી બધી વાતો થઈ છે પરંતુ જે રાશિ જાતકોની એક ઇંતજાર છે પંદરમી કે જે એ લોકોનું આખાય વર્ષનું એક પ્રેડિક્શન એમાં ક્વાર્ટરલી હોય સિક્સ મંથ કઈ હોય અને પૂરા આખા એક વર્ષનો ચઢાવ ઉતાર જે ગ્રહોની એક ચાલ પ્રમાણે અને એ એક ઇંતજારી છે અને એક આપણા દર્શકો જો મીટ મારી મેં અત્યારે ગત એપિસોડમાં આપણે પગતે છેલ્લે રાશિ જાતકોમાં મેષ રાશિની વાત કરી હતી તો આ એપિસોડમાં આપણે વૃષભ રાશિથી શરૂઆત કરીએ અને વૃષભ રાશિના જાતકોને આખા જે પ્રિડિક્શન છે એની વાત કરીએ। બસ દર્શક મિત્રો, ગત એપિસોડમાં મેષ રાશિ અશોકભાઈથી શરૂઆત કરી હતી, આ વખતે આપણે વૃષભ રાશિથી શરૂઆત કરીએ। વૃષભ રાશિ રાશિ ચક્રની આ દ્વિતીય બીજી રાશિ છે। બ વ ઉ અક્ષરધારી જાતકોનો સમાવેશ આ રાશિમાં થાય છે। આ રાશિનો માલિક આરામદાયક એશો આરામ વાળો લક્ઝરી દાસ કમ્ફર્ટ ઝોન આપતો અતિ શોખીન ફેન્ટાસ્ટિક ફેન્ટાસી તમારા જીવનમાં લાવતો ગ્રહ શુક્ર છે। શુક્ર એટલે શુક્રાણુ, સ્ત્રી, ફેશન, ડિઝાઇન, ચિત્રકામ, મનોરંજન, સેક્સ, સેન્સ્યુઅલ, સેક્સ્યુઅલ જે શબ્દો વાપરો, અત્તર, સુગંધ, અગરબત્તી, સેન્ટ, ફ્લોરા, ફ્રેગરન્સ, શુક્ર એ શું નથી, શુક્ર અપ્સરા છે, શુક્ર પરી છે, શુક્ર સુંદરતા છે, શુક્ર સૌંદર્ય છે, શુક્ર શું નથી, આ તમારી રાશિનો માલિક છે। અને ખાસ વસ્તુ એ છે કે નવા વર્ષની અંદર સ્વગ્રહી છે, જોવાજી વસ્તુ નવા વર્ષની કુંડળી તુલા લગ્નની છે એમાં સ્વાતિ નક્ષત્રમાં અને પોતાના મિત્રના નક્ષત્રમાં શુક્ર એટલે કે તમારી રાશિનો માલિક બેઠો છે એટલે વર્ષની શરૂઆત તો સારી થવી જોઈએ। પણ સાવધાન, કેમ? કારણ કે વૃષભ રાશિના જાતકો માટે આપણે જે ત્રણ મુખ્ય ગ્રહો બદલાવાના છે એનો વિચાર પણ ગોચરની દ્રષ્ટિએ કરવો પડે ને। અરે મિત્રો,
એ મારા વૃષભ રાશિના દર્શક મિત્રો, અત્યારે હાલત જયારે હું આ નૂતન વર્ષની પરોડે આ શોમાં ચર્ચા કરી રહ્યો છું ત્યારે તમારી રાશિથી બહારનો રાહુ તો ચાલી રહ્યો છે અને સંવતના અંત સુધી એ છે અશોકભાઈ. આ સૌથી પહેલું તો વૃષભ રાશિના જાતકો, તમારે તમારી તબિયતની કાળજી લેવી જરૂરી છે, તંદુરસ્તી ઉપર ભાર મૂકવો જરૂરી છે. અણધારે ઓપરેશન, સુગર ઘટી જઈ વધી જવી, કોલેસ્ટ્રોલ ઘટી જવું વધી જવું, આવી અસંખ્ય બાબતો તમારી સમક્ષ આવી ઉભી રહેશે. ક્યારેક વજન તમારે વધી જશે, ઘટી જશે, ક્યારેક અકસ્માત થઈ શકે, ક્યારેક એવા ઓપરેશન આવી શકે કે જે શકમંદ કહી શકાય. લાગે ઓપરેશન નાનું, પણ રિપોર્ટ એનો મોટો આવે. લાગે સાધારણ વાત, પણ ક્યાંક અસાધારણ એનો રિપોર્ટ આવે. મારું કહેવાનો મતલબ એટલું જ છે વૃષભ રાશિના જાતકો, કે ડરાવવાનું કામ અમારું નથી, પણ ગ્રહો જ્યારે તમને ડરાવવાના હોય ત્યારે તમારે ક્યાં ડરવું અને ક્યાં લડવું એની માહિતી, મેન્ટરશીપ, ગાઈડલાઈન એ મારું ને અશોકભાઈનું તમને આપવાનું કામ છે. એટલે આ બારમું રાહુ છે બહુ ખતરનાક અને સંવતના અંત સુધી છે, એટલે ખાસ તબિયતની કાળજી વૃષભ રાશિના જાતકો રાખજો, રાખજો ને રાખજો. બીજી વાત કરીએ આપણે શનિને પકડીએ. આપણે બી એવું વિચારવાનું ને કે રાહુ તમને પરેશાન કરતો હોય અને શનિ તમને લાભ આપતો હોય અશોકભાઈ, તો આપણે ક્યાં અમે ચાર્જ લેવાનો હોય? પણ તમે ક્યાંક ચાર્જ આપતા તો બંધ થઈ જાઓ અને તમારામાં સાચી સમજ આવે. એ જ ઉદ્દેશ આ શોનો માત્ર એ છે, નૈતિકતા અને પ્રમાણિકતાની આ વાત છે. સીધી સરળ વાત તમને કહું કે તમારી વૃષભ રાશિ છે, ગોચરમાં તમે શનિને પકડો તો પછી શું થાય ખબર છે? કે અત્યાર હાલ તો 17 જાન્યુઆરી સુધી શનિ તમારા ભાગ્ય સ્થાનમાં ચાલશે. શનિ પાછો વૃષભ રાશિ માટે યોગ કાળ છે, એ વાત નક્કી છે કે શનિનું નર્તન નથી, જે કેન્દ્ર ને ત્રિકોણ નો માલિક બનતો હોય, જે કેન્દ્ર ને ત્રિકોણ નો માલિક બનતો હોય એને આપણે યોગ કાળ કહીશું. વૃષભ રાશિની અંદર કે વૃષભ લગ્નની અંદર શનિ કેન્દ્ર ને ત્રિકોણ નો માલિક બને, વળી પાછો ત્રિકોણમાં તો બેઠો જ છે 17 જાન્યુઆરી સુધી, પછી 17 જાન્યુઆરી થી 10મા સ્થાનમાં આવશે કુંભ રાશિમાં. સૌથી મોટો ફાયદો આ છે કે શનિ તમને હેરાન પરેશાન નહીં કરે. પનોતી છે, તકલીફની કોઈ વાત નથી. એટલે શનિના ભ્રમણના કારણે વૃષભ રાશિના જાતકો, એક વાત નિશ્ચિત છે કે તમારો ભાગ્યોદય અટકશે નહીં, તમારા કર્મની ગતિ અવરોધાશે નહીં, તમારા ધંધા વ્યવસાયની અંદર કોઈ મોટી ખોટ આપશે નહીં, તમારા ભાગ્યમાં કોઈ ઉણપ ઓછપ આપશે નહીં. આ એક તેને કહેવાય ને કે દેખંતુ વિઝિબલ સત્ય છે. હવે ગુરુ તમારા માટે શું કરશે? એપ્રિલના મીન સુધી ગુરુ મીન રાશિમાં ચાલશે, પછી મેષ રાશિમાં આવશે. હવે અહીંયા એક બીજો પ્રશ્ન એવો ઉપસ્થિત થશે અશોકભાઈ વૃષભ રાશિના જાતકો માટે, કે જ્યાં સુધી મીનમાં ગુરુનું ભ્રમણ છે પોતાની સ્વગૃહી રાશિમાં, ત્યાં સુધી તો વૃષભ રાશિના જાતકો માટે કોઈ પ્રશ્ન નથી. કારણ કે આ મીન રાશિના ગુરુનું ભ્રમણ તમારી રાશિથી લાભ સ્થાનમાં છે. પણ પછી 12મો ગુરુ થશે, એપ્રિલ મહિના થી 12મો ગુરુ, 12મો રાહુ પાછો છે, એટલે ગુરુ રાહુનો ચાંડાળ યોગ તમારા 12મા સ્થાનમાં થતા વૃષભ રાશિના જાતકો, એક વાત સુનિશ્ચિત છે કે તમારે એપ્રિલના મધ્ય સમયથી નવા સંવતના અંત સુધી, એટલે અડધો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, સારા સ્વામીના સાચવવાના છે. તમારા મને ધનથી સાચવજો વૃષભ રાશિના જાતકો, તમારા માટે અડધું સંવત થોડું લાભદાયક છે અને મોટાભાગનું સંવત ક્યાંક ને ક્યાંક તન મન ધનથી પેલા ગુરુ અને રાહુના 12મા ભ્રમણના કારણે નુકસાનકારક છે. ઉપાય અશોકી દરેકનો હોય છે, પણ મને એવી ઈચ્છા થાય છે
કે રાશિવાઇઝ આપણે ઉપાય બતાવીએ એના કરતા જે રાશિઓ સંકટમાં છે, તકલીફમાં છે, એમને આપણે જયારે આ આખી સિરીઝ પૂરી થઈ જાય આપણી એપિસોડની ત્યારે આપણે એમને જણાવશું તો વધારે મજા આવશે. તો ડરવાની કોઈ જરૂર નથી, અમે તમારી જોડે જ છીએ, ઉપાય સાથે હાજર થઈશું. ત્યાં સુધી આ બધી ગણતરીઓ મગજ અને મનની અંદર રાખી અને સાવધાનીપૂર્વક નવા સંમતની અંદર આગળ વધજો અને એમાં જ તમારું કલ્યાણ છે. બિલકુલ, અમે તમે ખૂબ જ સુંદર વાત કરી વૃષભ રાશિના જાતકો માટે. અને હવે જે 2079 જે વર્ષફળમાં રાશિ જાતકોની વાત છે એમાં આપણે આગળ મિથુન અને કર્ક રાશિના જાતકોની વાત કરીશું અને એમની પણ આખા વર્ષમાં જે ગ્રહોની એક જે ચાલ છે એની સ્થિતિ છે અને એમને કયા પ્રકારની સ્થિતિ બને છે બંને રાશિઓને એની આપણે વાત કરીએ. મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ, કુલ 12 રાશિ હોય. બિલકુલ, આ ત્રીજી રાશિ છે. 3 નંબરની રાશિ મિથુન રાશિ, એનો માલિક ગ્રહ છે બુધ. બુધ અહીં સ્વગૃહી બને અને આ મિથુન નામનું જે ઘર છે ને એના પર માલિકી ભોગવટો બુધ નામના ગ્રહ. અહીં કચ્છ ગ અક્ષરધારી જાતકોનો સમાવેશ થાય છે. કમલેશભાઈ, છગનભાઈ આ બધા જે જાતકો હોય ને એ બધા જાતકોનો સમાવેશ આ મિથુન રાશિમાં થાય છે. સ્ત્રી પુરુષનું જોડકું છે મિથુન રાશિની અંદર. બહુ પ્રેમાળ રાશિ છે, અતિ બુદ્ધિશાળી રાશિ છે, સૂક્ષ્મ બુદ્ધિશાળી રાશિ છે. અંગ્રેજીમાં જેને જેમિની કહેવામાં આવે છે. અને આ રાશિ સંવત 2079 ની અંદર કેવું પરફોર્મ કરશે, ગ્રહોની ચાલ, એમની ચાલનું કેવા ફેરફારો લાવશે, એમને લગડા બનાવશે કે મેરેથોનમાં દોડાવશે એની વાત કરીએ. તો અશોકભાઈ અને દર્શક મિત્રો, મિથુન રાશિ માટે એક સુખદ સમાચાર એવા છે, 17 જાન્યુઆરી 2023 ના રોજ તમારી રાશિમાંથી શનિની નાની પનોતી વિદાય લેશે. છેલ્લા 2.5 વર્ષથી એવા તમે પરેશાન હતા, સ્વભાવમાં તકલીફ, નાની મોટી તકલીફો, પગના ઓપરેશન, હાડકાના દુખાવા, કંટાળો અને મનની અંદર એક ભાર કહેવાય ને એ રહ્યા કરતું હતું. ચીડચીડાપણું આવે, ફરિયાદો આવે, ગમે નહીં પણ ગમો, ભાવનાત્મક બની જતા હતા, સેન્ટિમેન્ટલ બની જતા હતા. આ બધી ઘટનાઓનો અંત 17 જાન્યુઆરી 2023 થશે, કારણ કે તમે નાની પનોતીની શનિની નાની પનોતીમાંથી બહાર હશો. શનિની અવદશામાંથી, પીડામાંથી, કષ્ટમાંથી મુક્ત હશો, પછી એનાથી વધારે શું. આ પહેલા સારા સમાચાર. બીજા સારા સમાચાર કે રાહુ તો તમારો લાભ સ્થાનમાં છે, કે એપ્રિલથી ચાલી રહ્યો છે અને સોમવારના અંત સુધી એ લાભ સ્થાનમાં જ રહેશે. મેષના રાહુની વાત કરી, મેષનો રાહુ સંવતના સુધી છે જ, એટલે કે ચિંતા કરવાની જરૂર જ નથી. તમે ગણો મિથુન રાશિથી લાભ સ્થાનમાં 1 નંબરની રાશિમાં રાહુ ચાલી 1, 2, 3 બરોબર છે ને? બિલકુલ બિલકુલ, સીધી વાત છે. 1, 2, 3 બધી બાબતો બંધ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ જબરજસ્ત પરિણામ અણધારે લાભ આપશે. સ્ત્રી મિત્રોથી લાભ આપશે, મોટાભાઈથી લાભ આપશે, જર ઝવેરા સોનું ચાંદીથી લાભ આપશે, નહીં ધારેલા રોકાણોમાંથી લાભ મળશે અને બખા જ બખા. તમે જુઓ, એક બાજુ મિથુન રાશિના જાતકો તમને શનિથી લાભ છે, બીજી બાજુ મિથુન રાશિના જાતકો તમને રાહુથી લાભ છે. ત્રીજી વાત કરીએ, ત્રીજી વાતની અંદર એવું છે કે ગુરુ જ્યારે આ નવા સંમતની વાત થઈ રહી છે ત્યારે તો મીનની અંદર ચાલી રહ્યું છે. હવે એ મીન રાશિનો જે ગુરુ છે એ તમારા મિથુન રાશિના જાતકોના ગોચરમાં કર્મસ્થાનની અંદર ચાલી રહ્યો છે, ધંધા વ્યવસાયના સ્થાનમાં ચાલી રહ્યો છે, પિતાના સ્થાનમાં ચાલી રહ્યો છે. આ કંઈ ચિંતા જેવું નથી, બહુ વિચારવા જેવી બાબત નથી કે અહીંયા. એટલે ટૂંકમાં અણસાર કેવો આવે છે કે મિથુન રાશિના જાતકો તમે તો સંવંતની શરૂઆતથી સુખી છો, મિથુન રાશિના જાતકો તમે તો સંવંતના અંતમાં પણ સુખી છો, મિથુન રાશિના જાતકો તમે તો સંવંતના મધ્યમાં પણ સુખી છો, કારણ કે ગુરુ એપ્રિલમાં બદલાઈને મેષ રાશિમાં જશે, લાભ સ્થાનમાં જશે. કોઈ કહેશે
ગુરુ રાહુ ચાંડા યોગ થશે, પણ અહીંયા રાહુ તો લાભ સ્થાનમાં સારું ફળ આપે. ઉપચય સ્થાનો ગુરુ ગ્રહે શ્રેષ્ઠ પ્રધાનતા, રાહુ લાભ તો મળવાનું છે. ગુરુની સ્થિતિ ખરાબ નથી ત્યાં. ગુરુ ગુરુનું કામ કરશે, રાહુ રાહુનું કામ કરશે, શનિ શનિનું કામ કરશે. તમે તમારું કામ કરજો સાહેબ, કારણ કે તમારા કામમાં કોઈ અડચણો આવવાની જ નથી. તમારી કાર્યશૈલી, કર્મની પદ્ધતિ, તમારા લાભ, અટકેલા કામ, વિદેશના અટકેલા કામ, વિઝાના કામ, વિદેશ યાત્રાના કામ, રોકાણ ફસાઈ ગયા હોય, પૈસા કોઈને ઉધાર આપ્યા હોય, તંદુરસ્તીની સમસ્યાઓ હોય, તો આ બધી જ સમસ્યાઓનો એક જ ડોક્ટર છે અને જ્યોતિષશાસ્ત્ર. અને એ જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે યાર તમારા પર શનિની મહેરબાની છે, રાહુની મહેરબાની છે, ગુરુની મહેરબાની છે. તો પછી મિથુન રાશિના જાતકોને ચિંતા કઈ વાતની છે? જો 12 રાશિની અંદર કોઈએ પેડાનું વિતરણ કરવું હોય ને, કોઈએ પાર્ટી આપવી હોય, સેલિબ્રેટ કરવું હોય, તો એ આ મિથુન રાશિના જાતકો તમે જોયા. એટલે તમે તો મારું નૂતન વર્ષનું રાશિફળ સાંભળી અને ઝૂમી ઉઠજો, ટીવીની સામે નાચવા લાગજો, ડીજે બોલાવજો, મજા પડી જશે. હવે અમે કહું કર્ક રાશિની વાત કરીએ. આપણે કર્ક રાશિ દર્શક મિત્રો, કર્ક રાશિ એ રાશિચક્રની ચતુર્થ ચોથી રાશિ છે. હવે અત્યારે હાલ તો કર્ક રાશિથી એટલે મીન્સ નવા સંવતની શરૂઆતથી કર્ક રાશિથી ગુરુ તો નવ પંચમમાં છે જ. સારું છે, વાંધો નથી કઈ. તો ડહ અક્ષરદારી મિત્રો અને દર્શક મિત્રો, તમે રાશિચક્રની ચોથી રાશિના નેજા હેઠળ આવો છો. તમારી રાશિનો માલિક ચંદ્ર છે અતિ સૌમ્ય, અતિ ઝડપી અને એકદમ ઉદાર, ઠંડો, ભેજવાળો ગ્રહ છે. 27 નક્ષત્ર એક મહિના પૂરા કરી નાખે, રાશિઓ પૂરી કરી નાખે, મારી બાર એટલો ફાસ્ટ આ મુવમેન્ટ આપતો ગ્રહ છે, ઠંડો છે સ્વભાવ. હવે આ તમે એટલે કે કર્ક રાશિના જાતકો, ગુરુનો પ્રભાવ તમારા ઉપર શુભ છે. સંવતની શરૂઆતથી જ કર્ક રાશિના જાતકો, મીન રાશિની અંદર ભ્રમણ કરી રહેલો ગુરુ તમારા નવમ પંચમ, પારાશર મુનિએ કહ્યું છે કે જ્યારે ગુરુ તમારી રાશિથી નવમ પંચમમાં આવે, વિઝા, પાસપોર્ટ, વિદેશને લગતા કામ થાય, પાઉન્ડ, ડોલર, દિનાર, રૂબલનો દરિયો આવે, ધનવાન થવાય, મોટી ધર્મયાત્રાઓ થાય, દરિયાઈ મુસાફરીઓ થાય, કુટુંબની અંદર સંપ જળવાય, એ કામ છે ગુરુ. આ જ ગુરુ પાછો એપ્રિલના મીડથી બદલાઈ, મેં તમને કહ્યું જે નવમ પંચમની અંદર છે, જે તમારા ભાગ્યસ્થાનની અંદર છે, એ કર્મસ્થાનમાં જશે. હવે તમારી રાશિનો મિત્ર ચંદ્ર અને ગુરુ બંને તો મિત્રો છે, એટલે ગુરુ તમારી રાશિથી એપ્રિલમાં કર્મસ્થાનમાં જતા તમે કર્મવાદી બનશો, મહેનતુ બનશો, સારા શુભ કામ કરશો, પૂજા પાઠ, સારા પ્રસંગો લેવાશે, ઘરમાં લગ્ન પ્રસંગો ઉજવાશે. અહીં એક વાત કરશો કોઈ મને નડે કે યાર 17 જાન્યુઆરી 2023 તમારી નાની પરોતી આવશે, હરિવર્ષ શનિ. તમે જો પનોતીની અંદર કામ બધા શુભ થશે, ધર્મયાત્રાઓ થશે, વિઝા, પાસપોર્ટ, વિદેશ યાત્રા, લાભ, સારા કર્મો, શુભ કર્મો, લગ્ન, જનોઈ, વિવાહ. પણ પેલો પનોતી આવે ને, આઠમે શનિ આવે કર્ક રાશિના જાતકો, એટલે શું થાય કે તબિયતમાં ક્યાંક બગાડ આવે, વાહન ચલાવતી ઉપર ધ્યાન આવે, હરસ મસા, પેટના રોગ, તકલીફો, થોડી અનિદ્રા, આ બધી ઘટનાઓ તમારી સાથે બની શકે. એમાં વળી પાછું ઉમેરો જે કહેલો જ છે કે રાહુ તો તમારા 10મા સ્થાનની અંદર ચાલે જ છે. કર્ક રાશિ ચંદ્રની રાશિ છે, રાહુ અને ચંદ્ર નામ છે ભારત પાકિસ્તાનનું. અને ગ્રહણીઓ કોણ કરે? ચંદ્રનો રાહુ કરે. ચંદ્ર રાહુ નો બને નહીં, કારણ ચંદ્રે ચાડી ખાધી,
ભાઈ આ રાહુ છાણવાનો અમૃત થયો આવેલો એટલે પછી એનો શીરો છેદ કરી નાખેલો, જળ ને મસ્તક આદુ બધું પડી ગયેલા, એમાં રાહુ ને કેતુ બંનેની ઉત્પત્તિ થઈ બંને ભાગની. એનું મૂળભૂત કારણ શું? સૂર્ય ચંદ્ર ચાળી ખાધેલી એટલે એ રાહુ ગ્રહણ યોગ કરે છે. આ રાહુ ગોચર ની અંદર તમારી રાશિથી દસમી તમારા કર્મમાં અવરોધ ઉભો કરે, તમારા ધંધા વ્યવસાયમાં ક્યાંક લોક લગાવવાની કોશિશ કરે, લોક આપે ને ચાવી ના આપે, કી ના આપે, પિતાને તકલીફ આપે, પ્રતિષ્ઠાને ક્યાંક હાનિ પહોંચાડે. એટલે કર્ક રાશિના જાતકો એટલે ડ અક્ષરધારી જાતકો, તમારા માટે એક વાત સુનિશ્ચિત છે કે ગુરુ તમને કોઈ નુકસાન નથી કરતો, પણ શનિની પનોતી અને રાહુનું કર્મસ્થાનમાં દસમા સ્થાનમાં ભ્રમણ એ તમારા નવા સંવત 2079 ની અંદર ક્યાંક ભાગલાવાદી પરિબળો સુખ દુઃખના ઉભા કરે છે. કઈ કભી ખુશી કભી ગમ, બરોબર ને, કભી ખાંસી કભી દમ, એટલે આ બધી વસ્તુઓ તમારે ખૂબ જ ધ્યાન રાખવાની છે. કર્ક રાશિના જાતકો કે ગુરુના બળથી બધું શુભત્વ મળશે, સારા પ્રસંગો થશે, પણ કર્મસ્થાનમાં બેઠેલો રાહુ ક્યાંક ને ક્યાંક તમારા માટે નાના પ્રશ્નો ઉપસ્થિત કરશે અને શનિની નાની પનોતી ક્યાંક અવરોધો ઉભા કરશે. એટલે સમજી વિચારીને તમારે દોડવાનું, ચાલવાનું કે ઉડવાનું છે. જો શનિ અને રાહુને નહીં સમજો તો ઉડતા ઉડતા નીચે પડશો, અને ગુરુને સમજીને ચાલશો તો ડાઉન ટુ અર્થ ગ્રાઉન્ડિંગ પર્સનાલિટી સાથે માણસ તરીકે ધરતી ઉપર વ્યવસ્થિત ચાલી અને તમારી ચાલને સુવ્યવસ્થિત કરી શકશો, એ વાત નિશ્ચિત છે. આ સાથે આપણે સંવત 2079 નો તૃતીય અધ્યાય સમાપ્ત કરીએ છીએ અને ઘંટડી હવા શું કોઈ વગર છે. પંકજભાઈ આપનો વિશેષ આભાર કે જે 2079 રાશિ ફળમાં આજે ત્રણ રાશિની આપણે ચર્ચા કરી છે, દશક મિત્રો એમાં વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકોની પંકજભાઈ ખૂબ જ સુંદર ચર્ચા કરી છે. અને આખા વર્ષમાં જે મુખ્ય ગ્રહોની જે એક દશા છે એ કયા પરિબળો સાથે કામ કરશે કે કયા લાભ આપશે ક્યાં નુકસાન કરશે, સાવધાન લેવાની બાબત છે, એ બધી જ બાબતે પંકજભાઈએ ખૂબ સુંદર રીતે આખા વર્ષનું પ્રેક્ષણ કર્યું છે. દશક મિત્રો આ 12 રાશિનું આખા વર્ષનું પ્રેડિક્શન છે. આપણે દરેક એપિસોડમાં બે ત્રણ રાશિનું લઈને પ્રેડિક્શન કરીશું પંકજભાઈ સાથે. અત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન તરફ છે, પરંતુ આવતા એપિસોડમાં આપણે સિંહ રાશિથી લઈને મીન રાશિના જાતકો સુધીનો જે પ્રેડિક્શન છે આખા વર્ષનું લેવાનો પ્રયત્ન કરીશું. અત્યારે રજા આપશું. નમસ્કાર. નમસ્તે.